गुड मॉर्निंग विद्यार्थी, धोरण 5 विषय गुजराती, पुनरावर्तन 2। तो हूँ फरीथी वाँचू छू ने समझाऊ छू। तो तमारे बराबर सांभळवानुं छे। प्रश्न 2, नर्मदा नदी विषे 5 वाक्य लखो। आ फरीथी साथी कराऊ छू કે તમને બરાબર પાકું થઈ જાય અને બરાબર સમજાય, એટલા માટે હું આ ફરીથી પુનરાવર્તન ફરીથી વાંચું છું। પુનરાવર્તન 2, નર્મદા નદી માઇકલ પર્વતમાં આવેલા અમરકંટક સરોવરમાંથી નીકળે છે। નર્મદા એટલે આનંદ આપનારી। નર્મદા પર જબલપુર પાસે ભેડાઘાટ આવેલો છે। નર્મદા નવાગામ પાસેથી ગુજરાતમાં પ્રવેશ કરે છે। શુકલ તીર્થ પાસે નર્મદા નદીમાં કબીરવડ નામનો બેટ આવેલો છે। નર્મદા ભરૂચ પાસે ખંભાતના અખાતમાં દરિયામાં ભળી જાય છે। પ્રશ્ન 3, નીચેના સમાનાર્થી શબ્દો આપો। ખબર સમાચાર વાવડ, વાવડ સમાચાર ખબર, તસ્તી એટલે તકલીફ, તકલીફ એટલે તસ્તી, શિલા એટલે પથ્થર, પથ્થર એટલે શિલા, કિનાર એટલે તટ, આરો, આરો એટલે તટ અને કિનારો, લાભ એટલે નફો ફાયદો, ફાયદો એટલે નફો લાભ, પર્વત એટલે પહાડ, પહાડ એટલે પર્વત। હવે નીચેના કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા લખો। ખાલી જગ્યાના રંગોમાં તું રમી રહ્યો છું, તો શું આવશે? મેઘધનુષ્ય, મેઘધનુષ્ય પાછળનો શબ્દ, મેઘધનુષ્ય લખવાનું। બીજું, કાજીજ્ઞાન નગરીમાં એક મૂચી રહેતો હતો, તો મૂચી કઈ નગરીમાં રહેતો હતો? કાશી। તો કાશી મીંડાવાળો શો આવે? કાશી। ત્રીજું, લાવને જરા મૂચીને ત્યાં ખાલી જગ્યા મારું, આટો, આટો આને માથે મીંડું આવે, આટો, અને માથે મીંડું ના કરે આટો લખો તો શું થાય? એ લોટીનો લોટ થાય। ચોથું, મારે સજ્જને અમુક કામને અંગે ખાલી જગ્યા જવાનું છે, મરવા કે મળવા? મરવા એટલે મરવા જવાનું હોય, મ અળ અળ આવે, મળવા, મળવા જવાનું, જવાનું છે। પાંચમો, કૌંસમાંથી યોગ્ય પસંદ શબ્દ પસંદ કરીને લખો। રસ્તા વચ્ચે ખાલી જગ્યા પડ્યો હતો, પથ્થર, થને થ જોડવાનો, પથ્થર, સવારમાં મેં ખાલી જગ્યા કર્યો, નાસ્તો, ના અને સ અડધો ને થ જોડવાનો, નાસ્તો, મારો જીવ ખાલી જગ્યા થઈ ગયો, અધર, અ અને ધ અડધોને બીજો ધ જોડવાનો, અધર, સૂર્ય એ ઉર્જાનો અકૂટ ખાલી જગ્યા છે, સ્ત્રોત, સ અડધો અને પાછળ ત્રો, ત્રો કરી અને ત લખવાનો, સ્ત્રોત। નીચેના વાક્યોમાં સંજ્ઞા નીચે લીટી દોરો, જે શબ્દ સંજ્ઞા છે એની નીચે લીટી દોરવાની છે। મારે એક જાણીતા સજ્જનને મળવા જવાનું હતું, તો આમાં સંજ્ઞા કોણ છે? સજ્જન। બીજું, ગુજરાતની પૂર્વ મધ્યપ્રદેશ રાજ્ય આવેલું છે, તો આમાં સંજ્ઞા કઈ છે? ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજ્ય। ત્રીજું, નર્મદા બેટમાં કબીરવડ આવેલો છે, તો આમાં સંજ્ઞા કઈ છે? નર્મદા બેટ અને કબીરવડ। પ્રશ્ન 7, નીચે આપેલા રૂઢિપ્રયોગના અર્થ લખી વાક્યોમાં પ્રયોગ કરો। કિંમત કરવી એટલે માપ કાઢી લેવું, મૂલ્ય આંકવું, સમયની વાક્ય, સમયની કિંમત કરવામાં જ સાચું શાણપણ છે,
આપણે માપ કાઢી લઈએ ને, ઘણા છોકરા કામચોરો હોય, લેસન ના લાયા હોય તો પણ એ જુઠ્ઠું બોલે પાછી કે હું નેટ નોટ ઘેર ભૂલી ગયો છું. એટલે એ રોજ એવું બહાના કાઢતા હોય, એટલે એના પરથી માફ કરે કે આમ આ છોકરો કેવો છે, આ માણસ કેવું છે, એના ઉપરથી માપ નીકળી જાય. માપ કાઢવું એટલે માપ લેવાનું ના હોય, માપ કાઢવું એટલે સમજવાનું હોય કે આ વ્યક્તિ માણસ કેવી છે. બેઠા બેઠા ખાવું, મહેનત કર્યા વગર ખાવું. દુનિયામાં બેઠા બેઠા ખાવા માણસો ઘણા છે. બીજું, ઉર તણાવવું એટલે ધીર ખેંચાવવું. માતાને જોતા જ નાના બાળકનું તેના તરફ ઉર તણાયું. ચોથું, બાવડાના બળે જાત મહેનતથી. બાવડાના બળે એટલે જાત મહેનતથી, બાવડાના બળે કમાયેલું ધન સાચી કમાણી છે. બાવડાના બળે એટલે જાત મહેનત, આપણી મહેનતથી હાથથી જે આપણે કમાયું હોય એ જ સાચી કમાણી છે. બાવડાનું બળ એટલે હાથનું બળ. હવે પ્રશ્ન 8, પૂર્ણવિરામ અલ્પવિરામ પ્રશ્નચિહ્ન ઉદ્ગાર ચિહ્ન, એ ચિહ્નનો ઉપયોગ કરી બબ્બે વાક્ય લખો. પહેલાં પૂર્ણવિરામનો, પૂર્ણમ કોને કે વાક્ય પૂરું થાય અને મીંડું કરી ગયા એટલે પૂર્ણમ કહેવાય. ભારતમાં દેશ છે એટલે પૂર્ણવિરામ. ગુજરાત ઉત્તરે રાજસ્થાન આવેલું રાજ્ય આવેલું છે એટલે પૂર્ણવિરામ. હવે અલ્પવિરામ, રામ પછી જીણો સાતરો કરીને એને વિરામ અલ્પવિરામ કહેવાય. સીતા અને લક્ષ્મણ વનમાં ગયા. રામ અલ્પવિરામ, શ્યામ અને રોમેશ મારા મિત્રો છે. હવે પ્રશ્નાર્થ વાક્ય, પાછા પ્રશ્નાર્થ મૂકવાનું. હું આપણે તમને પૂછતા, તમે ક્લાસમાં મોડા હો, વોશરૂમ કરવા ગયા હોય કે પેન્સિલ કે ચોક લેવા ગયા, મોડા તો પૂછે ને ક્યાં ગયો તો, એટલે પ્રશ્ન પૂછ્યો. શું લખ્યું, દાખલો ગણ્યો, સાચું લખ્યું, આ બધા પ્રશ્નાર્થ વાક્ય કહેવાય. ગંગા કયા પર્વતમાંથી નીકળે છે, પ્રશ્નાર્થ. શ્રી કૃષ્ણ કોના પુત્ર હતા, પ્રશ્નાર્થ. હવે આયા ઉદ્ગાર ચિહ્નવાળા વાક્યો. અરે, ઉદ્ગાર એટલે લીટી અને નીચે મીંડું કરવાની, એનો ઉદ્ગાર કહેવાય. આ તો ચમત્કાર થઈ ગયો, વાહ. વાસી તમારી બહાદુરી. હવે નીચેના શબ્દકોશ પ્રમાણે શબ્દ ગોઠવવાના છે. ત્રાર, ત્રાંસુ, ત્રિકોણ, ત્રીજું અને ત્રેવળ. તો વિદ્યાર્થીઓ, આ ફરીથી મેં સમજાવ્યું છે એ નોટમાં, ઘરકામના ચોપડામાં અને નોટમાં સારા અક્ષરે લખજો. થેન્ક યુ વિદ્યાર્થી.